વડોદરા શહેરની બેઠક પર કોંગ્રેસ દ્વારા 5 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. 5 ઉમેદવારોના નામ ફોન દ્વારા જાણ કરાઈ છે. માંજલપુર બેઠક પરથી ચિરાગ ઝવેરી, રાવપુરાથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સયાજીગંજથી નરેન્દ્ર રાવત, વડોદરા શહેરથી અનિલ પરમાર, અકોટાથી રણજીત ચૌહાણના નામ જાહેર કરાયા છે. ઉમેદવારોના નામ જાહેર થતા સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. તો આ તરફ વડોદરાની 5 બેઠકો પર કોંગ્રેસના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયા છે. માનુજી, 5 નામ જાહેર કરવામાં આવ્યા છે, કયા કયા દિગ્ગજ નેતાઓ છે અને કેવી રીતે આ તમામ નામો પર મુહર મારવામાં આવી છે? જાતીય સમીકરણોને ધ્યાનમાં રખાયા છે કે કેમ? જયેશ, વડોદરાની જે 5 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવે છે, મજબૂત અને સક્ષમ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચંદ્રકાંત શ્રીવાસ્તવ હોય, ચિરાગ ઝવેરી હોય, નરેન્દ્ર રાવત હોય કે અન્ય નામ હોય, આ 5 નામ એવા છે કોંગ્રેસે જે એક એક વાતનું ધ્યાનમાં રાખી અને આ ઉમેદવારો જાહેર કરે એવું આ યાદી ઉપરથી લાગી રહ્યું છે. જે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરે છે, લોકોમાં સારું નામ છે, સતત લોકોમાં રહ્યા છે એવા ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આપણે ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે, અત્યારે વિપક્ષી નેતા છે અને એમને રાવપુરા બેઠક ઉપરથી પસંદગી કરવામાં આવી છે. આપણે એમની સાથે જ વાત કરીએ. શું છે ચંદ્રકાંતભાઈ, શું છે પ્રથમ પ્રતિક્રિયા પાર્ટીએ આપની પસંદગી કરી? પાર્ટીએ જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમના કામો જોયા છે. સતત લોકોની વચ્ચે રહેનારા લોકો, સતત લોકોની વેદના જાણી લોકોના કામ કરનારા લોકો, જે કે તે કરે, લોકોની સામે કરેલો વાયદો પૂરો કરવાની કોશિશ કરે એવા ઉમેદવારોની પસંદગી કરી છે. અને લોકોના આશીર્વાદ જેને 6-6 ટર્મથી મળતા હોય અને સતત 6-6 ટર્મથી પેનલ સાથે જ્યારે કોર્પોરેશનમાં મોકલતા હોય, અને મારો સિદ્ધાંત છે કે ભાઈ કોઈ એરિયા કે કોઈ નાતિ જાતિ જોઈને કામ નહીં કરવાનું. જે વ્યક્તિ કામ લઈને આવ્યો હોય એની વેદના સાંભળી એનું કામ કરવાનું, એ જ મારું લક્ષ્ય રહેલું છે અને એટલા જ માટે પાર્ટીએ મને પસંદ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી આપ તો મહેનત કરતા હતા, અહીંયા આપનું કામ પણ ચાલુ હતું, આજે નામ જાહેર થયું છે, શું લાગણી છે? મહેનત તો મતલબ એ છે કે લોકોનું કામ કરવું એ તો આદત છે છેલ્લા 32 વર્ષથી, અને એમાં મહેનત કરીએ કે ના કરીએ પણ કામ કરતા રહેવું સતત. એટલે પાર્ટીએ એ જોયું કે ભાઈ કોણ લોકોની વચ્ચે છે, કોણ સતત લોકોનું કામ કરે છે. કોઈ જૂઠા વાયદા નહીં, કોઈ લોકોને ધક્કા ખવડાવવાની વાતો નહીં, સતત લોકોની વેદના સાંભળી તાત્કાલિક એનો નિકાલ કરવો, એ જ અમારું લક્ષ્ય રહ્યું છે અને પ્રજાના પ્રતિનિધિનું એ જ લક્ષ્ય હોવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જેથી પાર્ટીએ પસંદ કરીને મને લોકોના આશીર્વાદ લેવા માટે લોકોની વચ્ચે મોકલ્યો છે, કારણ કે આ લોકશાહી છે, લોકોની વચ્ચે જઈને લોકો ન્યાય કરે એ પ્રમાણેની પ્રક્રિયા છે. એક મંત્રી સામે લડવાનું છે આપને, શું કયા મુદ્દા લઈને જઈશું આપણે રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં? રાવપુરા ક્ષેત્રની અંદર એટલા બધા મુદ્દા છે કે જેની કોઈ લિમિટ જ નથી. 30 વર્ષથી સ્લોટર હાઉસ, દુર્ગંધ મારતું, લોકો રહી નહીં શકતા હોય, કોર્પોરેશનની હાલત કફોડી થઈ ગઈ હોય, રાજ્ય સરકાર ઉપર સરકાર પાસે આપણે 3600 કરોડ રૂપિયા માંગતા હોય અને આપતી ના હોય, લોકોની રોજીરોટીનો સવાલ, બેકારી વધી ગયેલી છે, ડ્રેને પાણી લોકોને મળતું નથી પીવાનું અને મળે છે તો એ ગંદુ પાણી મળે છે, ડ્રેનેજો ઉભરાય છે, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીહા કાસ, એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે, 300 કિલોમીટર વરસાદી ગટર, એની ડ્રોનેજ લાઈન જોડી દી છે, એનો મચ્છરનો ઉપદ્રવ છે, ગાયોનો ત્રાસ છે, લોકો સિંગડા મારે છે, મરે છે, કૂતરાઓ કિલોમીટર સુધી દોડે છે. રણથંભી વિકાસ અથવા સ્માર્ટ સિટીની વાતો કરવી અને લોકોની ફરજિયાત ફરજો જરૂરિયાત વસ્તુ છે જેસે પાણી, ડ્રેનેજ, આ બધુંની ખામીઓ
હોવા છતાં મોટી મોટી વાતો કરવું એ મને ખબર નથી પડતી ને આવા મુદ્દાઓ લઈ અને લોકોની વચ્ચે જઈશું. તો આ વિસ્તારમાં જે અનેક મુદ્દાઓ છે એને લઈ અને લોકો સમક્ષ જશે, ખાસ કરીને પાંચે પાંચ બેઠકો ઉપર સક્ષમ ઉમેદવારો મૂકવામાં આવ્યા છે અને આજે વિશ્વાસ છે એ વ્યક્ત કરીને આજે ચૂંટણી મેદાનમાં આ પાંચે ઉમેદવારો ઉતરવાના છે. જી જય. બિલકુલ માનુ, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સંવાદદાતા માનુ ચાવડાએ વડોદરાની રાવપુરા બેઠકના તાજેતરમાં જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી, જેવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે તેમણે વાતચીત કરી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે વિકાસના મુદ્દાઓને લઈને પ્રજાની સમક્ષ જવામાં આવશે, જેમ કે મચ્છરોનો ઉપદ્રવ, અનેક બીમારીઓ, સ્વચ્છતા જેવા અનેક મુદ્દાઓ જે છે જેમાં કામ અધૂરા રહી ગયા છે અથવા તો તેમાં પૂરતા વિકાસની જરૂર છે, જાગૃતતાની જરૂર છે, આવા તમામ મુદ્દાઓને લઈને પ્રજાની સમક્ષ જવામાં આવશે.